સંસ્કારી નગરી વડોદરામાં તાજેતરમાં થયેલ દુષ્કર્મ ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રાક્ષસી વૃત્તિ ધરાવતા આરોપીઓને છાવરવામાં ન આવે તથા આરોપીઓને કડકમાં કડક સજા થાય જેથી સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. 16 તારીખે સમા પોલીસ સ્ટેશનની હદમાંથી 61 વર્ષ જેમની રનિંગ ઉંમર છે, પોતાને 6-7 દીકરીઓ છે, એક દીકરી અપાઈઝ છે, પોતાના હસબન્ડ પણ પથારી વસ છે. એ સ્થિતિમાં વનવાસી બહેન, આદિવાસી હિન્દુ સમાજની આ બહેન, બહેન નહીં કહું હું, આ જે ઘટના ઘટી છે એ પ્રમાણે આપણી સૌની માં કહેવાય, જેમની સામે એવા લોકો દ્વારા રેપ થયો છે કે જે પોતાના છોકરાની ઉંમર હોય, તો આ જધન્ય રેપ વડોદરા સંસ્કારી નગરી ક્યારે સહન કરી લે નહીં. પોલીસે પણ ત્વરિત પગલાં લઈને તમામ 3 પઠાણ આરોપીઓને એરેસ્ટ કરેલા છે, જે સૌ વડોદરાવાસીઓને ધ્યાને છે. પોલીસ એક્શનનો આપણે વિરોધ નથી કરતા, પણ આજે પોલીસની કામ કરવાની કાર્યવાહી વિભિન્ન પ્રકારના ગુનામાં વિભિન્ન પ્રકારની હોય, જ્યાં દંડાની જરૂરિયાત ત્યાં દંડો વાપરે, કલમની જરૂરિયાત કલમ વાપરે, પણ અમારી લાગણી એટલી છે કે જ્યારે આવી જધન્ય રેપ દીકરીઓ ઉપર થાય છે, બહેનો ઉપર થાય છે, આજે આ માં છે તો માનું શું મહત્ત્વ છે, એ જ્યારે આવી ઘટના ઘટીને જ્યારે પીડિતા પોલીસ સ્ટેશને ન્યાય માટે જતી હોય છે, ત્યારે પોલીસને ફક્ત સૂચન એટલું જ છે, પોલીસ ખૂબ સારી કાર્યવાહી વડોદરામાં કરતી જાય છે, આપણને ખૂબ કેસોમાં અનુભવ છે, ત્વરિત પરિણામ મળેલા છે, પણ અમને કમિશનર સાહેબે પીડિતા બહેનને પણ ખૂબ પ્રેમથી સાંભળ્યા છે, એમની ટીમ આખી હાજર છે, ખાતરી આપી છે કે આમાં એને ભયંકરમાં ભયંકર સજા થાય એ દિશામાં પગલાં લેવામાં આવશે. વિષય એટલો છે કે આદિવાસી હિન્દુ મહિલા છે, પોતે રોજગારીના આડમાં 2-2.5 મહિના પહેલાંથી ગુજરાતમાં આવે છે, જેમને ગુજરાતી પણ નથી આવડતું, ગુજરાતના કોઈ એરિયાનો અનુભવ નથી. આ સ્થિતિમાં એક વ્યક્તિ મોબાઈલ લઈને અને એને રોજગારી અપાય એમ કરીને પોતે પોતાની ઓટોમાં લઈ જઈને LNT છાણી સર્કલની પાછળ, શાક માર્કેટની પાછળ અવાવરું જગ્યા છે જેમાં સભાન અવસ્થાએ કોઈ જતા પણ ડરે એ સ્થિતિએ ત્યાં લઈ જતા બહેન એવું કહે છે કે ભાઈ અહીંયા ક્યાં ઘર હોય કામ કરવાનું, એટલે કે અહીં થઈને જવાનું છે એમ કરીને તણેતણ નરાધમો એની સાથે બહેનના કહેવા પ્રમાણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, મતલબ અપ્રાકૃતિક સેક્સ તણેતણ લોકો કરે છે, જે વિષય પોલીસના ચોપડે નહોતો, અમારા સૌના ધ્યાને આવ્યો તો વિષય સાહેબની સામે મૂક્યો છે. એટ્રોસિટી જેને સ્પેશિયલ એવિડન્સ, સ્પેશિયલ કાયદાની જોગવાઈ છે કે એમને કાયદાના આધારે રક્ષણ મળે, તો એટ્રોસિટી લેવાની પણ CP સાહેબે ખાતરી આપી છે. તો આજના દિવસે આજ પછી આવી ઘટના વડોદરામાં ન ઘટે, સમાજનું જાગરણ થાય. આ વિષયમાં કોઈ એવી કહેવાની આવશ્યકતા નથી કે હિન્દુ મુસલમાન થઈ જશે, કોઈ એક જણને એવું કીધું કે હિન્દુ મુસલમાન થઈ જશે, હિન્દુ મુસલમાનનો વિષય નથી, ઇન્સાનિયત સૌમાં છે. અધાર્મિક એક્ટિવિટી છે, જેમને ધર્મનું જ્ઞાન નથી એવા લોકો આવી એક્ટિવિટી કરતા હોય છે, એટલે સમસ્ત સમાજ માટે આ બહુ ખરાબ ઘટના છે અને સૌએ એની નિંદા કરવી જોઈએ. સૌ પોલીસ કમિશનર શ્રી, જેમણે તરત પગલાં લીધા, આપ સૌના માધ્યમથી વિષય સમાજમાં જઈ રહ્યો છે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.